બોડેલીનો વ્યસ્ત ઓરસંગ બ્રિજ જર્જરિત નદી પર બીજો બ્રિજ બનવા લોકોની માંગ. બોડેલી નજીક આવેલો ઓરસંગ નદી પરનો ઓવરબ્રિજ પર મોટી સંખ્યામાં ફોર વ્હીલર ટુ વ્હીલ સહિત ભારી વાહનો પસાર થાય છે. તેવામાં આ બ્રિજની હાલત જોખમી બની છે. રાત દિવસ ધમધમતો ઓરસંગ બ્રિજ જર્જરિત તો છે, પણ તેની પેરાફિટ પણ તૂટી જવાની આરે છે. ત્યારે વાહન ચાલકો માટે જોખમી બનેલો ઓરસંગ બ્રિજની મરામત જરૂરી અથવા નવો બ્રિજ બનવો જરૂરી. બોડેલીથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો બ્રિજ લગભગ 1 કિલોમીટર લાંબો બ્રિજનો માર્ગ ખડખડ ધ્વજ છે. તંત્ર દ્વારા થીંગડા પૂરવાની કામગીરી ક્યારે થાય છે, પણ તૂટેલી પેરાફિટનું યોગ્ય સમારકામ થતું નથી. 1990માં ભારે પૂર આવતા ઓરસંગ બ્રિજ તૂટી ગયો હતો. ત્યાર પછી અડધા બ્રિજનું સમારકામ થયું હતું. ત્યારથી અડધો બ્રિજ નવો અને અડધો બ્રિજ જૂનો કાર્યરત છે, પણ અત્યારે બ્રિજ જર્જરિત છે. બ્રિજની આવરદા પૂરી થવા આવી છે. આવા જર્જરિત ઓરસંગ બ્રિજ પરથી રાત દિવસ વાહનો ધમધમી રહ્યા છે. મોડાસાથી મુંબઈ તરફનો ટ્રાફિક બોડેલીના ઓરસંગ બ્રિજ તરફ ખૂબ વળ્યો છે. રેતીની ટ્રકો પણ ઓવરરોડ દોડી રહી છે. આવા વ્યસ્ત ઓરસંગ બ્રિજ પર ટ્રાફિક વધતા હવે નદી પરનો બીજો બ્રિજ બનવાનો જરૂરી બન્યો છે, ત્યાં વાહન ચાલકો જણાઈ રહ્યા છે. બ્રિજની અત્યારે હાલત બહુ ખરાબ છે. એને જેમથી જલ્દી બને તેમ રિપેર કરાવો, નાખર કોઈ મોટી જાનહાનિ ના થાય તેના માટે સરકારને તાત્કાલિક પગલાં લેવા જરૂરી વિનંતી છે. કેમકે કાલ સવારે કાંઈ મોટી દુર્ઘટના થઈ તો આને જવાબદાર કોણ રહે? સરકાર સિવાય બીજા કોઈને હાથમાં તો છે નહીં આ કામ. જેમ બને એમ જલ્દી આ રિપેર કરે. સરકારને નમ્ર વિનંતી છે કે આ ઓરસંગ બ્રિજ જેમ બને એમ જલ્દી રિપેર કરી દે એવી સરકારને વિનંતી કરવામાં આવે છે. શું નામ તમારું? લોકોને તો તકલીફ ના પડે તે માટે. શું નામ તમારું? નિલેશ. નિલેશ નાળા.